કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ઝંઝાવતી પ્રચાર સાથે ભાજપ માટે શંખનાદ ફૂંક્યો. આ સભામાં બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનો જોડાયા હતા. લોકસભા ચૂંટણીની પ્રચાર ઝુંબેશ હવે પરાકાષ્ઠા ભણી છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઝંઝાવતી પ્રચાર સાથે ભાજપ માટે શંખનાદ ફૂંક્યો હતો. નિયત સમય કરતાં 2 કલાક મોડા પડેલા રાજનાથસિંહે પોતાની જોશીલી જબાન સાથે કચ્છ ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં જોશ ભરી દીધું હતું. માત્ર સરકાર નહીં પણ ભાજપ દેશ બનાવવા માટે કામ કરે છે. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં વ્યાપારીઓ માટે પેન્શન, કિસાનો માટે 5 વર્ષ માટે વગર વ્યાજે 1 લાખની લોન, આર્થિક રીતે નબળા વર્ગો માટે પણ અનામતનો લાભ સહિતની અનેક યોજના ઘડી છે. 2014 પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે કરેલી પ્રગતિ અને વૈશ્વિક સન્માન અદ્વિતીય છે. કોંગ્રેસની નીતિઓનું પરિણામ આજે દેશ ભોગવી રહ્યું છે તેનું ઉદાહરણ કાશ્મીરમાંથી 2 વડાપ્રધાન હોવા જોઈએ તેવો અવાજ સંભળાઈ રહ્યો છે. જો નહેરુએ આઝાદી પછી કાશ્મીરની સમસ્યાઓનો ઉકેલ સરદાર પટેલને કરવા આપ્યો હોત તો આજે રાષ્ટ્રદ્રોહી તત્વોનો સફાયો થઈ ગયો હોત. હવે 2019માં કોઈ ભૂલ નહીં કરતા અને ફરીવાર નરેન્દ્ર મોદીને દેશનું સુકાન સોંપજો. દેશમાં આર્થિક ક્ષેત્રે અને વિદેશમાં પણ પોતાની નીતિઓ દ્વારા જે નરેન્દ્રભાઈ મોદીએ શાસન ચલાવ્યું છે તે જોતાં 2030 સુધીમાં ભારત, અમેરિકા, રશિયા અને ચીન પૈકી વિશ્વની ટોપ 3 પૈકીની એક મહાસત્તા હશે. રાફેલ નેક્સ્ટ જનરેશન સુરક્ષાની તૈયારી છે. રાફેલ એટલે રાહુલ ફેલ એવું કહીને રાજનાથસિંહે કોંગ્રેસ દ્વારા ચોકીદાર ચોર હેની કરાતી ટિપ્પણીને વડાપ્રધાન નરેન્દ્રભાઈના અપમાન સમાન ગણાવી આ અપમાનનો જવાબ મતદાન દ્વારા આપવા હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં ગાંધીધામથી છેક દક્ષિણ ભારત, પશ્ચિમ બંગાળ, ઉત્તર ભારત સુધીની નવી ટ્રેન સેવાઓ, નવા કોચ સહિતની સુવિધાઓ શરૂ કરાઈ. તે સિવાય આ નિમિત્તે ગાંધીધામથી છેક દક્ષિણ ભારત, પશ્ચિમ બંગાળ, ઉત્તર ભારત સુધીની નવી ટ્રેન સેવાઓ, નવા કોચ સહિતની સુવિધાઓ શરૂ કરાઈ. તે સિવાય કંડલા ગાંધીધામ કોમ્પ્લેક્સના બાકી રહેલા કાર્યો પણ આગામી સમયગાળામાં પૂર્વ કરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં ગાંધીધામના પ્રથમ નાગરિક કાંજી ભર્યા, ધારાસભ્યો ડૉક્ટર નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, મહામંત્રી અનિરુદ્ધ દવે, ટ્રસ્ટી માવજીભાઈ સોરઠિયા, જેપી મહેશ્વરી, મધુભાઈ શાહ, ધવલ આચાર્ય અને કાર્યક્રમનું સંચાલન મોમાઈભા ગઢવીએ કર્યું હતું. સ્ટોરી બાય અસલમ મથડા, ગાંધીધામ. ચાલો રામગઢ લફરા, ચાલો રામગઢ લફરા. રામભાવ ભજન તથા સંતવાણી દર વર્ષની જેમ રામનવમી તથા રામદેવપીર મેળા સમિતિ રામગઢ લફરા મુકામે પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી નારાયણ સ્વામી બાપુ પ્રેરિત ભજન ઓટલા ઉપર ગૌ સેવાના લાભાર્થે ભવ્ય સંતવાણી તથા રામભાવ ભજનનું આયોજન કરવામાં આવે છે, જેના કલાકારો લક્ષ્મણભાઈ બારોટ ભજન સમ્રાટ, બિરજુભાઈ બારોટ ભજન સમ્રાટ તથા હરેશદાન ગઢવી ભજન સમ્રાટ તથા સાજિંદા વાદકો તેમની કલાની રમઝટ બોલાવશે, તો સર્વે ધર્મ પ્રેમી ભાઈ બહેનોને ભજનનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે. સ્થળ રામદેવપીર મંદિર, રામગઢ લફરા, તાલુકો મુંદ્રા, કચ્છ. તારીખ 14/4/2019 રવિવાર, રામનવમીના રાત્રે 10:30 કલાકે. નિમંત્રક પ્રતાપસિંહ એલ જાડેજા, રામગઢ લફરા. સ્વર્ગસ્થ મણિલાલ રામજી સોની, વડાલાવાડા તથા રામદેવપીર મેળા સમિતિ રામગઢ લફરા. માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ. ફોર વ્હીલર ડ્રાઇવિંગ માત્ર ₹2,500માં. એક સાથે 4 વ્યક્તિ એડમિશન લે તો વ્યક્તિ દીઠ ₹2,200. દરરોજના 5 કિલોમીટર તથા કુલ 125 કિલોમીટરની તાલીમ. ટુ વ્હીલર ડ્રાઇવિંગ માત્ર ₹1,500માં. દરરોજના 5 કિલોમીટર તથા
કુલ 50 કિલોમીટરની તાલીમ. ટુ વ્હીલર અને ફોર વ્હીલર સાથે શીખનારને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મહિલાઓને ડ્રાઇવિંગ શીખવાડવા માટે મહિલા ઇન્સ્ટ્રક્ટર. માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, માં આશાપુરા ન્યૂઝ, એક આઈ એપાર્ટમેન્ટ, HDFC બેંક પાસે, જ્યુબેલી સર્કલ નજીક, ભુજ, કચ્છ. સંપર્ક 97252 01 23 97252 01 24 97252 01 31.